હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીનો પર્વ એટલે અજવાળા અને ઉજાસનો પર્વ. વર્ષેથી દીવડાના તહેવાર પર દીવડા પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનું અનોખું મહત્વ રહે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલા ઉપાસના વિકલાંગ કેન્દ્ર અને તેના અન્ય કેન્દ્રો સાયલા અને લીંબડી ખાતે દિવ્યાંગ બાળકો દ્વારા કલાત્મક દીવડાઓ બનાવીને તેનું વેચાણ કરવામાં આવે છે. દિવાળી એટલે રોશની અને ઉજાસનો પર્વ. વર્ષોથી દિવાળીના તહેવાર પર દીવડા પ્રગટાવી અજવાળો અને પ્રકાશ ફેલાવવાનું મહત્વ રહેલું છે. તેમજ સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ દરેક ઘરોમાં દિવાળીના તહેવાર નિમિત્તે 7 થી 8 દિવસ સુધી ઘરાંગણે દીવા પ્રગટાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર સ્થિત ઉપાસના વિકલાંગ કેન્દ્ર સંસ્થા વર્ષોથી દિવ્યાંગો માટે કાર્ય કરે છે. ત્યારે આ સંસ્થાના અંદાજે 50 થી વધુ દિવ્યાંગો જે શારીરિક અને માનસિક ક્ષતિઓ ધરાવે છે તેમના દ્વારા દિવાળીના તહેવાર પર અંદાજે 30,000 થી વધુ દીવડાઓ બનાવવામાં આવી રહ્યા છે. આ દીવડાઓ બજાર કરતા ઓછા ભાવે સંસ્થા દ્વારા વિવિધ સંસ્થાઓને વેચાણ કરવામાં આવે છે. હાલ ભારતમાં ચાઇનીઝ વસ્તુઓની ભરમાર વચ્ચે દિવ્યાંગોએ બનાવેલા દીવડાઓ ગુણવત્તા તથા સુરક્ષામાં ઉત્તમ છે. 6 દીવડાના આકર્ષક પેકિંગમાં બનાવેલા આ દીવડાઓમાં દિવ્યાંગો દ્વારા કલાત્મક રંગોથી ડિઝાઇન કરી અંદર મીણ ભરી સુશોભિત કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સાયલા, સુરેન્દ્રનગર તથા લીંબડી સહિત 3 કેન્દ્રો પર વિકલાંગોને કાચો માલ સામાન આપી દીવડાઓ બનાવાય છે અને દિવ્યાંગ ભાઈ બહેનો જે દીવડા બનાવે છે તેના ઉપર તેમને મહેનતાણું આપવામાં આવે છે. સાથે દીવડા જે નફો થાય છે તે પૈસામાંથી ખર્ચની રકમ બાકી કરી ઉપરની જે રકમ વધે તેમાંથી દિવ્યાંગ બાળકોને કપડાં અને મીઠાઈ આપવામાં આવે છે. આ દીવડા લેવા માટે વેપારીઓ તેમજ સંસ્થાના લોકો પણ આવે છે. સાથે ફેક્ટરી ડેરીના સભ્યો પણ દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તે હેતુથી અહીંયા દીવડા લેવા આવે છે અને બીજા લોકો પણ આ કાર્યમાં જોડાય તેવી અપીલ કરે છે. આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સંચાલિત સુરેન્દ્રનગરમાં ઉપાસના વિકલાંગ કેન્દ્ર દ્વારા અમને દર વર્ષે દિવાળીમાં દીવડા રંગવાનું કામ દેવામાં આવે છે. લોકોનો હેતુ એવો છે કે અમને રોજગારી મળે અમને અને દર વર્ષે અમે 30,000 જેટલા દીવડાઓ રંગીએ છીએ. આ વર્ષે પણ 30-40 બહેનો અમારી સાથે દીવડા રંગવા માટે જોડાયા હતા. દીવડા રંગવા માટે અમને પણ સારું મહેનતાણું પણ ચૂકવવામાં આવે છે. ઉપાસના સંસ્થામાં અમે અને જોડાયેલા છીએ અને આવી રીતે અમને કોળિયા ને એવું બધું કરાવવા બોલાવે છે. સાહેબો બહેનો અમને વર્ષે વર્ષે આવું કામ કરવા આપે છે અમને અને આવો રોજના 200-200 રૂપિયાનું અમે કામ કરીએ છીએ. એનું ગુજરાન અમારું ચાલે છે અને આવું બધું કામ અમને. કેટલા બહેનો જોડાયેલા છે? બહેનો અત્યારે 25 બહેનો અહીં જોડાયેલા છે અને કામ બધું અમે જાતે કરીએ છીએ અને આવું બધું કરાવે છે અમે કંઈ સાહેબો બહેનો. ઉપાસના આશીર્વાદ વિકલાંગ સેન્ટર જે છે તેના જે 2 સેન્ટર છે એમાં એક લીંબડીમાં આવેલું છે વિકલાંગ સેન્ટર અને બીજું જે છે ઉપાસના વિકલાંગ સેન્ટર જેમાં હું નોકરી કરું છું. અહીંયા અમે દર દિવાળીએ દર વર્ષે દિવાળીમાં બાળકો પાસે અને દિવ્યાંગ જે મહિલા અને જે દિવ્યાંગ જે ભાઈઓ બહેનો છે તેને અમે અહીંયા બોલાવીને દીવડા બનાવડાવીએ છીએ. તેમાં દિવ્યાંગો જાતે જ એમાં પ્રિન્ટિંગ મીણ અને બોક્સ બનાવીને આ દીવડાઓ તૈયાર કરે છે જે લોકોના ઘરમાં રોશની ફેલાવે છે. દર વર્ષે અમે આ રીતે દીવડા દિવ્યાંગ ભાઈઓ બહેનો અને બાળકો પાસે બનાવડાવીએ છીએ અને તેનું સેલિંગ સ્ટાફ કરે છે અને એનું જે મહેનતાણું જે રકમ મળે છે નફો તે અમે દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને જ અમે પરત કરીએ છીએ. વિરેન ડાંગરેજા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર.